દીપિકા ગોધાણી. અમારે રોડ પ્રશ્ન હતો, રોડ વિશેનો. નાની વાવડીમાંથી આવી છીએ, ભક્તિનગર એકમાં રહી છીએ, અને અમે છેલ્લા 20 વર્ષથી અમારી સોસાયટી બની છે, એ વખતેનો રોડનો પ્રશ્ન છે. પણ આની 8 મહિના પહેલાં અમે ગામના સરપંચને દુલભજી બાપાને રૂબરૂ મળ્યા હતા અને અમે કીધું હતું કે રોડનો પ્રશ્ન છે તમે સોલ્વ કરો, તો એને અમને 6 મહિનાનો ટાઈમ આપ્યો હતો. પણ 6 મહિનાની જગ્યાએ જે 8 મહિના થયા, પણ હજી રોડનું કાંઈ સોલ્યુશન આવ્યું નથી. અને અમે આજે આવ્યા હતા, દુલભ બાપાની હાજરી મળી નથી. પહેલાં અમે કાંતિભાઈ ઓફિસને ગયા હતા, ત્યાંથી અમને એમ કીધું તમારા દુલભ બાપા તમારા એરિયામાં ધારાસભ્ય આવે છે, તો અમે અહીંયા આવ્યા, અમને અત્યારે હાજરી મળી નથી. એ લોકોએ લખાણ કરીને કીધું અમે એની સુધી વાત પહોંચાડી દઈશું અને અમે તમને રિસ્પોન્સ આપશું. તોય અમે એમને કીધું છે 3 મહિનાનું અમે તમને ટાઈમ આપીશું, 3 મહિના પછી અમે આંદોલન ઉપર ઉતરશું, નાની વાવડીનો રોડ એ બ્લોક કરશું. અને આ અમારું રેકોર્ડિંગ છે, આજે 6 મહિના પહેલાં અમને પ્રૂફમાં એ લોકોએ કીધેલું છે. પૂજાબેન વિટલાપરા, રોડ માટે છે ને બાઇક ચલાવીએ તો પણ ખાડા ખાબોચી આ બધું છે, અને કચરાવાળો આવે તો એના પૈસા અમારે દેવાના, મેઇન રોડની જે લાઇટો છે એના પૈસા અમારે દેવાના. આ છેલ્લા 6 મહિનાથી કહી છે પણ કોઈ રિસ્પોન્સ આપતા જ નથી. આજે 8 મહિના થાય, એમાંથી તમારો વારો લઈ લેશું. કોઈ પાણી ની ગટર નહોતી થઈ, અમે આવ્યા પછી રૂપિયા 35 લાખ તમારી સોસાયટી ને આપ્યા. 9મા મહિનામાં ગ્રાન્ટ આવે, 9મા મહિનામાં.